નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રમાં જળ સંસાધનની અછતની અંદર ઔદ્યોગિકરણ અને નગરીકરણ કેવી રીતે ભાગ ભજવે છે અથવા એમનો ફાળો શું છે એ સમજીશું. તો વધતી જતી વસ્તી અને એની જરૂરિયાતોના સંતોષવાના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિકરણ અને તેને આધુનિક આનુષંગિક નગરીકરણની પ્રક્રિયા ઉત્તરોત્તર અને ઝડપી રીતે વધી રહી છે. લોખંડ, સિમેન્ટ, કાગળ, રંગ રસાયણ, દવા, કાપડ, ખાંડ ઉદ્યોગ તેમજ વીજ ઉત્પાદન માટે અનિવાર્ય આવશ્યકતા છે. તો આથી જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ વધુ ને વધુ પાણીની જરૂરિયાત મિત્રો વધી જાય છે. અને આજે પાણીની જરૂરિયાતો વધી જાય છે એને કારણે પાણીની અછત પણ જોવા મળે છે. તો 1 કિલો કાગળ બનાવવા 100 લિટર પાણીની જરૂર પડે છે અને 1 ટન સિમેન્ટ બનાવવા 4500 લિટર અને 1 ટન લોખંડ બનાવવા માટે 30,000 લિટર પાણી વપરાય છે. હવે આપણે આ આંકડા પરથી તો સમજી જ ગયા કે આપણે પાણીનો વપરાશ ઉદ્યોગીકરણમાં કેટલો જરૂરી બન્યો છે. તો કાગળ અને ખાંડ ઉદ્યોગમાં સૌથી વધુ પાણી વપરાય છે અને વધુમાં આ ઉદ્યોગોમાંથી નીકળતું જે ગંદુ અથવા ઝેરી રસાયણયુક્ત પાણી હોય છે એ પાણી બીજા મોટે ભાગે જે શુદ્ધ જળ હોય છે એમાં વહાવી દેવામાં આવે છે અને એને કારણે એ શુદ્ધ જળ પણ પ્રદૂષિત બની જાય છે. તો 70% ઔદ્યોગિક વહિસ્ત્રાવ શુદ્ધ જળ સ્ત્રોતોમાંથી વહાવી દેવામાં આવે છે અને તેને વધુમાં વધુ ભૂગર્ભ જળ પણ ખેંચે છે. કેમ કે આપણે જે શુદ્ધ જળ હોય છે એની અંદર આપણે અશુદ્ધ જળ જે ગંદુ છે, ગંદુ પાણી છે, ઝેરી રસાયણયુક્ત પાણી છે, આવું બધું પાણી છે એ આપણે શુદ્ધ જળ નદી સરોવરો તળાવમાં ઠલવીએ છીએ. તો આ જે ઠલવીએ છીએ એની લીધે જે ચોખ્ખું શુદ્ધ પાણી હતું એ ગંદુ થઈ જાય છે, પ્રદૂષિત થઈ જાય છે અને એ પ્રદૂષિત થઈ જાય છે સાથે સાથે એ ભૂગર્ભ જળમાં પણ પ્રદૂષિતતાનો વધારો કરે છે. પરિણામે એ જળ પ્રદૂષિત થઈ જાય છે અને આથી પાણીની અછત સર્જાય છે. ભારતમાં 65%થી વધુ વીજળી તાપ વિદ્યુત મથકો દ્વારા પેદા કરવામાં આવે છે. તાપ વિદ્યુત મથકો અને પરમાણુ રિએક્ટરો દ્વારા વીજળી ઉત્પન્ન કરતા સમયે વિપુલ માત્રામાં પાણીની જરૂર પડે છે, તેથી પણ પાણીની અછત સર્જાય છે. એટલે જ્યારે આ તાપ વિદ્યુત મથકો છે અને પરમાણુ રિએક્ટરો છે એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે પણ પાણીની જરૂર પડે છે અને એ વીજળી વિપુલ માત્રામાં જે પાણીની જરૂર પડે છે એને કારણે પણ પાણીની અછત થાય છે. વસ્તી વૃદ્ધિ એ ગામડામાં ભૌતિક સુવિધાઓનો અભાવ તેમજ રોજગારની તકોને પરિણામે ભારતમાં સ્વાતંત્ર્યતા પ્રાપ્તિ બાદ નગરીકરણની વૃદ્ધિ થઈ છે. આપણે જોયું મિત્રો કે હવે ગામડાના લોકો છે એ શહેરો તરફ આગળ આવી રહ્યા છે અથવા શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. તો આ શહેરોમાં સ્થળાંતર કરવા પાછળનું કારણ શું છે? રોજગારીનો અભાવ. ગ્રામીણ રોજગારીમાં ખેતી જ છે, ખેતી અને પશુપાલન પણ એ શું કહેવાય કે અમર્યાદિત વરસાદ અને રોજગારીનું બીજું કોઈ સાધન ના હોવાથી ગામડાના લોકો છે એ શહેરો તરફ દોડે છે અને એને કારણે શહેરોમાં નગરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે શહેરીકરણ કે નગરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની 31.2% વસ્તી નગરોમાં નિવાસ કરે છે. નગરોમાં વસવાટ અર્થે મહાકાય બિલ્ડિંગોમાં રોજિંદું 1,00,000 ટન પાણી વપરાય છે. એક અંદાજ મુજબ 20 કિલોગ્રામ સિમેન્ટ બાંધકામમાં 420 લિટર પાણીની આવશ્યકતા રહે છે. વધુમાં નગર વિકાસના ભાગરૂપે તળાવો પૂરી દેવામાં આવે છે, નદીના પર સાંકડા બનાવી દેવામાં આવે છે, આથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. અહીં કહેવામાં આવ્યું છે કે નગરનો વિકાસ થાય છે અને એને કારણે નગરના વિકાસને કારણે જે તળાવો છે નગરોના શહેરોના એ તળાવોને પૂરી દેવામાં આવે છે અને એની એ તળાવો પૂરી દેવામાં આવે છે તેમજ નદીનો જે પટ હોય છે એ પણ સાંકડો કરી દેવામાં આવે છે. કેમ કે ત્યાં શહેરીકરણનો પ્રભાવ જોવા મળે છે. તો આને કારણે અહીંયા આથી પાણીનો જે સંગ્રહ થવાનો હોય, પાણીનો સંગ્રહ શેમાં થાય છે? તો તળાવોમાં થાય છે કે નદીઓમાં થાય છે.
સરોવરોમાં થાય છે. તો આ જે પાણીનો સંગ્રહ થવાનો હોય છે એ સંગ્રહનો સ્ત્રોત છે એ નાશ પામે છે, અને આથી નગરોમાં પીવાનું પાણી અને વપરા ઘર વપરાશમાં જે પાણીનો ઉપયોગ હોય છે એ સતત વધતો જાય છે. શહેરી જનતાનું પાણી રોકવા સંદર્ભે કોઈ યોગદાન નથી, પણ સતત વાપરાશ કરે છે, પરિણામે પાણીનો પ્રશ્ન વકરતો જાય છે. શહેરના લોકોને એવું છે કે જે પાણીનો સંગ્રહ કરવાનો છે એના માટે શું કરવું જોઈએ, તો એના માટે એ લોકોની પાસે કોઈ સાધન જ નથી. પણ પાણીનો વપરાશ સૌથી વધારે શહેરી લોકો કરતા હોય છે. આપણે જોયું છે, જો આપણે નડિયાદની જ વાત કરીએ તો નડિયાદમાં મિત્રો 9 તળાવો છે. હવે 9 તળાવમાં આજના દિવસમાં પણ જોવા જઈએ તો માંડ 2 કે 5 તળાવો રખેલા છે, અને એ તળાવો પણ એટલા છે કે જે ક્ષમતામાં પહેલાં જોવા મળતા હતા એટલા પહોળાઈમાં એ છે જ નહીં. એમને એ તળાવોને અડધા અડધા પૂરી દેવામાં આવ્યા છે, અને એ તળાવો પૂર્યા પછી એની પર શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સ કે ગાર્ડન આવું બનાવવામાં આવી રહ્યું છે. એટલે શહેરીકરણનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે એમ એમ શહેરી જરૂરિયાતોનો પણ વિકાસ થાય છે, અને શહેરી જરૂરિયાતોને કારણે જે જળ સંસાધનની વસ્તુઓ છે એમાં અછત સર્જાય છે. હવે તળાવમાં પાણી રહી શકે એમ છે, પણ તળાવ જ પૂરી દીધું છે તો જે વર્ષાની પાણી છે એ તો તળાવમાં રહેવાનું જ નથી. તો હવે પાણી શુદ્ધ પાણી લાભ ક્યાંથી, આ મોટામાં મોટો પ્રશ્ન છે. અને શહેરના લોકો પોતાની જરૂરિયાતમાં સૌથી વધુ પાણીનો ઉપયોગ કરે છે, અને કારણે પણ શહેરમાં ઔદ્યોગિકરણ અને નગરીકરણને કારણે પાણીની અછત વર્તાય છે. ઔદ્યોગિક ઉદ્યોગોમાં પણ એવું જોવા મળે છે કે સૌથી વધારે પાણી ઉદ્યોગોમાં જાય છે, અને ઉદ્યોગોમાં જે શુદ્ધ પાણી જાય છે એ પાણી અશુદ્ધ થઈને બહાર આવે છે. અશુદ્ધ થઈને બહાર આવેલું પાણી ફરીથી જે શુદ્ધ પાણી હોય છે એમાં ભેળવવામાં આવે છે, અને આને કારણે આખી જ પ્રક્રિયા હોય છે એ બગડી જાય છે. શુદ્ધ પાણી જે હોય છે, જે ઉપયોગી પાણી છે એ પણ શુદ્ધ રહેતું નથી. આવી રીતે ઉદ્યોગોને કારણે પણ પાણીને પ્રશ્ન ઊભો થાય છે. એના પછીનો પણ છે મિત્રો કૃષિનું આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. 1968 પછી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આથી રોકડિયા પાકોનું વાવેતરનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વધતું જાય. વધતી જતી વસ્તીની અનાજની જરૂરિયાત સંતોષવા માટે સિંચાઈ યોજનાઓ અને કૃષિ વિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી, અને આને કારણે ભૂગર્ભ જળ જે કૃષિ વિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી એને કારણે ભૂગર્ભ જળનો સ્ત્રોત છે એ ટ્યુબવેલ અને બોર દ્વારા ઉલેચાવા લાગ્યો. કુદરત દ્વારા સંગ્રહાયેલા વર્ષોના ભૂગર્ભ જળનો જથ્થો છેલ્લા 3-4 દાયકાથી એટલી હદે ઉલેચાવા લાગ્યો કે આ ભૂગર્ભ જળના સ્ત્રોતમાં ફ્લોરાઇડના ઝેરી તત્વોની માત્રા વધી ગઈ. એટલે જે ભૂગર્ભનું જળ છે એને મિત્રો ખેંચી લેવામાં આવે છે, અને એ જે ભૂગર્ભ જળ ખેંચી લેવામાં આવે છે આપણે બધા જ જાણીએ છીએ. આજે શહેરોમાં પણ ઘેર ઘેર બોર થઈ ગયા છે, એટલે લોકોની પાણીની જે જરૂરિયાત છે એ પોતાની પાસે પૈસા છે તો એ સંતોષવા માટે એ બોર કરી દે છે, અને બોર કરે છે એટલે 24 કલાકનું પાણી મળી રહે છે. પણ આ જે ભૂગર્ભ જળ છે એ ખેંચ એ બોર છે એ પાણી ક્યાંથી આવે છે, જમીનમાંથી આવે છે. એ જમીનનું પાણી એ લોકો ખેંચી લે છે, અને આ જમીનનું પાણી શહેરોમાં અને ગામડાઓમાં પણ કૃષિની જરૂરિયાત વધી છે એટલે ગામડાઓમાં પણ હવે ખેતરોમાં કૂવાઓમાં પાણી ના મળે એટલે બધા લોકોએ બોર કૂવા બનાવવા લાગ્યા, અને બોર કૂવાથી પાણી જમીનમાંથી ખેંચવા લાગ્યા. તો આ જે પરિસ્થિતિ છે એને કારણે જમીનમાંથી ફ્લોરાઇડના જે ઝેરી તત્વો હોય છે એની માત્રા વધી ગઈ, કેમ કે જમીનનું જે પાણી છે એ બિલકુલ ઉલી જવા લાગ્યું. હવે જમીનમાં પાણીની માત્રા છે એ ઘટી ગઈ છે, અને એને કારણે ત્યાંથી જે પાણી ઉલેચાવા લાગ્યું છે એ પાણીને કારણે ત્યાં જમીનમાં ફ્લોરાઇડ નામના ઝેરી તત્વ છે એનું પ્રમાણ વધી રહ્યું છે. આથી પ્રજાનું આરોગ્ય પણ જોખમાયું છે. શેરડી કેળ ડાંગર જેવા પાકોમાં પુષ્કળ પાણીની જરૂર પડે છે. ભારતમાં પ્રાપ્ય પાણીમાંથી 73% પાણી ખેડૂત વર્ગ વાપરે છે. બીજું વધુ ઉત્પાદન કરવા માટે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનું પ્રમાણ વધતું ગયું છે. આ ખાતરો અને દવાઓ યુક્ત પાણી શુદ્ધ જળ પ્રદૂષિત કરે છે. આપણે મિત્રો જોયું છે કે સૌથી વધારે આજે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે,
ઝડપી ખેતી અને ઝડપી પાક મેળવવા માટે સૌથી વધારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પાકની જે ફળદ્રુપતા છે એ વધી જાય, પાકની ક્વોન્ટિટી છે એ વધી જાય, પાકની ક્વોલિટી છે એ પણ વધી જાય. પણ જે આ રાસાયણિક ખાતરો છે એનાથી જે અનાજ મળે છે અથવા શાકભાજી મળે છે એ એમાં ઝેરી તત્વો હોય છે એનું પ્રમાણ વધી જાય છે. એટલે જંતુનાશક જે દવાઓ છાંટે છે એ દવાઓ, એ કીટકો મારવા માટેની જે દવાઓ હોય છે એ દવાઓની અસર મનુષ્ય શરીર પર પણ પડતી હોય છે. કૃષિ કાર્યના પરિણામે તેમાં વપરાતું 68% શુદ્ધ જળ જંતુનાશક અને ખાતરયુક્ત બને છે. આથી પાણીની અછત સર્જાય છે. જે ખેતીની ખેતી માટે જે પાણી વપરાય છે એમાં 68% શુદ્ધ જળ છે ને એ ખાતર જંતુનાશક અને ખાતરયુક્ત બને છે. એટલે એ પણ એ પાણી જે છે એ પણ અશુદ્ધ બની જાય છે અને એને કારણે પણ પાણીની અછત વધારે છે. એના આગળનો પોઈન્ટ છે મિત્રો, માનવીનો એકપક્ષીય વ્યવહાર અને ક્ષારનું વધતું પ્રમાણ. વન સાઇડ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઇન્ક્રીઝિંગ પ્રોપોર્શન ઓફ સેલિનિટી. તો માનવીઓ પાણી સંદર્ભે આજ સુધીની રોજિંદા એકપક્ષીય વ્યવહાર પાણીના પ્રશ્નનું વધુ વિકટ બનાવે છે. આપણું એવું છે મિત્રો કે પાણી છે એ આપણે જોઈએ છીએ એટલે આપણે એટલું જ વાપરવાનું છે. આપણો એકપક્ષીય વ્યવહાર છે. માનવીએ માત્ર પાણી વાપર્યું પણ તે એટલી હદ સુધી વાપર્યું કે તેનું નિયંત્રણ જ કેવી રીતે. આથી પાણીનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો જાય અને પાણીના બચાવ સંદર્ભે સહભાગીદારી દર્શાવીને ઉલટાનું શુદ્ધ પાણી પૂરું પાડતા નદી તળાવ જેવા માનવીની જરૂરિયાતને સંતોષતા સ્ત્રોતને ઔદ્યોગિકરણ દ્વારા પોતાના અંગત હેતુ માટે ઉત્સર્જિત કરવામાં આવ્યું. પ્રદૂષિત જળ આ સ્ત્રોતમાં વહેતું હતું, પરિણામે જળ પ્રદૂષણ ફેલાયું. આથી ભૂગર્ભ જળ ઉલેચાવાનું શરૂ થયું, જેને લીધે ભૂગર્ભ જળનું સ્તર ઊંડું જઈ રહ્યું અને વપરાશ કે રોજિંદી જરૂરિયાતમાં પણ પાણીનો દુર્વ્યવહાર થાય છે. પરિણામે પાણીની અછત સર્જાય છે. આપણે મિત્રો એકપક્ષીય વ્યવહાર કરીએ છીએ અને ક્ષારનું પ્રમાણ જે આપણે જોઈએ છીએ એ વધી જાય છે. એ કેમ? આપણો એકપક્ષીય વ્યવહાર એ છે કે આપણે પાણીની જરૂરિયાત છે અને આપણે પાણી જોઈએ છીએ, આપણે ઘરે આવીએ છીએ એટલે આપણે એને એટલું વાપરવાનું છે. આપણી જરૂરિયાત છે એના કરતાં પણ આપણે વધારે પાણી વાપરીએ છીએ. રોજનું રોજે રોજના કપડાં ધોવા, રોજે રોજનું આપણું જે ઘરના સાર સંસાધનના જે વસ્તુઓ છે, સાધનો છે, એ બધા જ સાધનોને ધોવા, આવું ઘણું બધું વસ્તુઓ એવી છે કે જેને કારણે ગાર્ડનિંગ કરીએ છીએ તો ગાર્ડનિંગમાં પાણીનો એટલો એ વ્યય થાય છે. બધી જ જગ્યાએ પાણીનો વ્યય આપણે કરી રહ્યા છીએ. રોજે રોજ બહાર પાણી ભૂલે છે નાખવા, આ બધી પરિસ્થિતિઓ છે. એ પરિસ્થિતિઓને જોતા એવું લાગે છે કે આપણે એકપક્ષીય વ્યવહાર કરી રહ્યા છીએ. આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આપણે જો પાણીનો ઉપયોગ કરીએ તો આજે દુરુપયોગ થઈ રહ્યો છે એ થાય નહીં અને આપણે પાણીને બચાવી શકીએ. જે શુદ્ધ પાણી છે એ આપણી પણ બહુ જ મોટી જરૂરિયાત છે અને શુદ્ધ પાણી આપણે જોઈએ છીએ તો ઘણા બધા હવે ગામો અને શહેરો એવા બની ગયા છે કે જ્યાં શુદ્ધ પાણી છે જ નહીં અને એ લોકોએ પ્યોરિફાઈ કરી અને પાણી પીવાનો સમય આવી ગયો છે. તો આ જે પરિસ્થિતિ છે એ માનવીય પ્રવૃત્તિઓની જ અસર છે. હવે છે સરકારી આયોજનનો દુરુપયોગ, એક્સ્ટ્રાવેશન ઓફ ગવર્મેન્ટ મની. તો છેલ્લા કેટલાક દાયકાઓથી પાણીના પ્રશ્ને અનેક યોજનાઓ સરકાર તરફથી ઘડવામાં આવી છે. ડેમ નિર્માણ સમય શ્રમ અને નાણાંનું રોકાણ માંગી લે છે અને તેના પણ અનેક પ્રશ્નો છે. ઘણી યોજનાઓ સાકાર થાય છે પરંતુ અપૂરતી સાબિત થઈ છે. અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ બને છે. નદીઓના પૂર આવે છે, તે નદીઓના પાણી સૂકી અને કોરી નદીઓ તરફ વાળવાની યોજના અમલી બની નથી. પરિણામે ઘણું બધું પાણી સમુદ્રમાં વહી જાય છે. એટલે કે વરસાદી પાણીનો સંપૂર્ણ સંગ્રહ કરી શકાય તેવું આયોજન ભારતમાં હજી સુધી શક્ય બન્યું નથી. પરિણામે પાણીની અછત સર્જાય છે. હવે એના સરકારી આયોજનનો દુર્વ્યવહાર, એટલે જે સરકારી જે યોજનાઓ હોય અને
બચાવવાનો પ્રયત્ન કરવાનો હોય તો એવી યોજનાઓનું સરકારી યોજનાઓ બિલકુલ ઓછી છે, જેને કારણે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણી એ નદીઓમાં ઠાલવી શકે અને નદીઓમાંથી એનો સંગ્રહ કરી શકાય, ડેમ બાંધી શકાય. આ જે પરિસ્થિતિ છે એ બિલકુલ ઓછી છે અને એને કારણે જે નદીઓનું પાણી છે એ સીધું જ સરો આપણે દરિયાને મળી જાય છે અને એને કારણે નદીનું જે પાણીનો સ્ત્રોત છે એ બિલકુલ નાશ થઈ જાય છે. અને હવે કેટલાક શહેરોમાં આપણે અત્યારે જોઈએ છીએ મિત્રો કે વરસાદ પડી રહ્યો છે, તો એટલો બધો વરસાદ પડી ગયો છે કે ત્યાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. એટલે ત્યાં પાણીનો જે સાચવવાની જે યોજનાઓ છે, એટલે કે નદી કે તળાવ, તો આ જે છે કૂવા, આ જે યોજનાઓ છે એ ત્યાં હશે જ નહીં, અથવા હશે તો એ પૂરતી નહીં હોય, તો જેને કારણે એ પાણીનો દુર્વ્યય થઈ ગયો છે અને એ પાણી બધું જ દૂષિત પાણી થઈ અને બહાર ઠલવાઈ ગયું છે. અસ્તુ.